बनासकांठा जिलानी कोविड सारवार आपती सरकारी तेमज खानगी हॉस्पिटलमां छेल्ला 20 દિવસથી ઓક્સિજનનો પૂરતો પુરવઠો મળી રહે તેવું કોઈ આયોજન થયું નથી। ખાનગી હોસ્પિટલના તબીબો ઓક્સિજન નથી તેવો વિલાપ કરી રહ્યા છે। સામાજિક સંસ્થા સાથે રાજકીય આગેવાનો દ્વારા ઓક્સિજનની બોટલોને લઈ સેવા કરવામાં આવતી હોય તેવા વિડીયો ફોટો સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે। જો કે ઓક્સિજન પૂરતો છે આ શબ્દ હજુ ક્યાંય સાંભળવા મળ્યો નથી। ધાનેરા તાલુકાના જડિયા ગામમાં આધુનિક સામૂહિક કેન્દ્ર આવેલું છે। તમામ સુવિધાઓ સાથે જડિયા ગામના સામૂહિક કેન્દ્ર ખાતે 15 બેડ કોવિડની સારવાર માટે નક્કી કરાયા છે। જડિયા ગામના સામૂહિક કેન્દ્ર પર અનેક સુવિધાઓની સાથે બેડની વ્યવસ્થા પણ છે અને તબીબની સાથે આરોગ્યકર્મીઓ પણ ફરજ પર હાજર છે। જો કે આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજનની કમી વર્તાઈ રહી ત્યારે ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે આજે કોવિડ સેન્ટર જડિયાની મુલાકાત લીધી હતી। કોવિડની સારવારને લઈ ફરજ પરના અધિક્ષક સાથે ચર્ચા પણ કરી હતી। જિલ્લાના આરોગ્ય વિભાગને નિયમિત ઓક્સિજનનો જથ્થો પૂરો પાડે તો જડિયા સહિત નજીકના ગામોના લોકોને કોવિડની સારવાર મળી રહે તેમ છે। હાલ જડિયાના કોવિડ સેન્ટર ખાતે 2 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। જો એમ્બ્યુલન્સ અને ઓક્સિજન સહિત અન્ય આરોગ્યને લગતા સાધન સામગ્રી પૂરા પાડવામાં આવે તો 30 બેડ કરતાં પણ વધારે ક્ષમતા ધરાવતા જડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર કોવિડ માટે સારી સુવિધા મળી શકે તેમ છે। જડિયા ગામે આવેલ સામૂહિક કેન્દ્રના અધિક્ષક ડૉક્ટર આનંદરાજ સાથે વિકિરણ સેનાની ટીમે મુલાકાત લઈ વ્યવસ્થા અને સુવિધા બાબતે માહિતી મેળવી હતી। અત્યારે જડિયા ડીસીએચસીની અંદર 1 દર્દી એડમિટ છે અને છેલ્લા 5-1 દિવસથી છે ઓટુની ટ્રીટમેન્ટ એમની ચાલી રહી છે। કન્ડિશન એમની સ્ટેબલ છે અને આપણી 15 બેડની ડીસીએચસી હોસ્પિટલ છે અને જો બાકીના બેડમાં પણ ઓક્સિજન મળે 1 બેડ દીઠ 2 બાટલા કેટલો પુરવઠો આપવામાં આવે ઓક્સિજનનો આપને સાહેબ અહીંયા હોસ્પિટલમાં? ફિક્સ પુરવઠા જેવું કશું હોતું નથી આમાં। જે પ્રમાણે એડમિશન રહે છે અને જે પ્રમાણે જિલ્લામાંથી ફાળવણી થતી હોય છે ઉચ્ચ કક્ષાએથી એ પ્રમાણે મળે છે। એટલે સપોઝ કે હમણાં કોઈ પેશન્ટ આવી ગયું જેને ઓક્સિજનની જરૂર હોય તો પછી હાલ તો અપાય નહીં ને સારવાર? ડીસીએચસી જે એક્ટિવ કર્યા છે ગવર્મેન્ટે એની સ્પેસિફિક ગાઈડલાઇન્સ છે કે ડીસીએચસીની અંદર તમે કેટલા ઓક્સિજન લેવલવાળા પેશન્ટ એડમિટ કરી શકો છો। તમે ડીસીએચસીની અંદર 60 ઓક્સિજનવાળા પેશન્ટ લાવો તો એ વેન્ટિલેટરના પેશન્ટ છે, ડીસીએચસીમાં કંટ્રોલ ના થાય, એના માટે 90 અપ ઓક્સિજન રહેતું હોય અને એમને થોડી ઘણી ઓક્સિજનની રિક્વાયરમેન્ટ હોય તે આપણા લેવલે મેનેજ થઈ જાય। અચ્છા સાહેબ, યોગ્ય પુરવઠો આપવામાં આવે ઓક્સિજનનો કદાચ તો કેટલા એડમિશન અહીંયા થઈ શકે? 15 બેડની ડીસીએચસી છે, યોગ્ય પુરવઠો જો 15 બેડનો આપણી જોડે વ્યવસ્થા થઈ જાય તો 15 બેડ એક્ટિવેટ થઈ શકે। અત્યારે 2 બેડની જ વ્યવસ્થા છે ને? જી।